ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન મીડિયા અંગેના પરિસંવાદ બાદ તરત જ એ બીવીપી ના કાર્યકર્તાઓ હલ્લાબોલ કર્યો હતો અચાનક થયેલા આ હલ્લાબોલથી યુનિવર્સિટીમાં હાજર સૌ કોઈ ગયા હતા કારણ કે એબીવીપી ના કાર્યકરોએ યુનિવર્સિટીમાં નાની મોટી તોડફોડ પણ કરી હતી લારીને લઈને ઘસી ગયા હતા તેની સાથે જ તેમણે કમ્પાઉન્ડમાં બેસીને ધરણા ધર્યા હતા અને યુનિવર્સિટી હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા તેનું પણ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જો કે છેવટે સત્તાવાળાઓએ પોલીસ બોલાવી હતી અને પોલીસે બળ પ્રયોગ કરીને કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી

અહી આપણે જોઈ શકીએ છીએ કે એબીપીના જે કાર્યકરો છે તે લોકો એક આંદોલનના મૂડમાં આવી ગયા છે આપણી સાથે કાર્યકર જોડાયા છે શું નામ છે મારું નામ આર્ય પટેલ ગુજરાત યુનિવર્સિટી સ્ટુડન્ટ છું

તેમની જે હતી શું છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમ છતાં જ પોલીસ જે છે તેમને સામે જ બળ પ્રયોગ કરીને લઈ ગઈ છે તેમને ગાડીમાં બેસાડી દીધા છે ને આ રીતે પોલીસ ગાડી તેમને અહીંયાથી લઈ જઈ રહી છે બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે તે લોકો પણ હાલ તો પોતાના નારાઓ લગાવી રહ્યા છે જે એ તેની પૂર્વ તૈયારી કરવામાં વ્યસ્ત છે પણ જે પાંચ વર્ષથી જે કેન્ટીન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બંધ પડેલા છે તો આ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન એ સંપૂર્ણ ગાઢ નિંદ્રામાં જેમ કુંભકરણ સૂતેલો હતો તેમ સૂતેલું છે તો આ યુનિવર્સિટીની પ્રશાસનને જગાડવા માટે આજે અમે નાટક સ્વરૂપે એક રજૂ કર્યું છે આ સંપૂર્ણ વિષયોને અગાઉ પણ અમે વિવિધ ઝબે આ આંદોલન અમારું ચલાવતા રહીશું અમે તો આતંકવાદી છીએ કે બાઉન્સરો લગાવી દીધા છે અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે નથી આતંકવાદી કે અહીંયા બાઉન્સર લાગે દીધા છે એમના વ્યવસ્થાથી ખાવા પીવા માટેની બે હજાર અઢારથી કેન્ટીનની શરૂઆત થઈ નથી એક સ્પોર્ટ કોમ્પલેક્ષ જે બનાવવામાં આવે છે અને લાખો વર્ષો રૂપિયા બિલોમાં ચૂકવવામાં આવે છે એ વિદ્યાર્થી પાસે ચૂકવામાં આવે તો એક સારું નિર્ણય રહેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ રીતે વિરોધ પ્રદર્શન કરતી દેશે જેમ આજે નાટક સ્વરૂપે કર્યું છે એમ આગામી દિવસોમાં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આ રીતે નાટક કરીને અને બીજી રીતે પણ એમને આવડે છે અમે કરીને અમે વિદ્યાર્થીઓ માટે હિત માટે લડતા રહીશું યુનિવર્સિટી મેન ગેટ બંધ કરી દે છે કઈ બી ફંક્શન હોય છે આ સાઈડ નો ગેટ બી બંધ કરી દીધો બાઉન્સર ઉભા રાખી દીધા છોકરાઓને ફરી ફરીને અંદર આવવું પડે છે કોઈ બી ને આવું હોય તો પાછળ ગેટ ચાર વાર પૂછે છે આઈ કાર્ડ છે આઈ કાર્ડ છે તો બી તને અકડી જવું પડે છે એમને અહીંયા રાતોરાત લારીઓ હટાવી દીધી એના કારણે આજે યુનિવર્સિટીના છોકરાઓને કેટલી પ્રોબ્લેમ પડે છે જે દૂર દૂરથી આવે છે અમુક ગાંધીનગરથી આવે છે બાય બસ આવે છે એ લોકોને કેટલી પ્રોબ્લેમ પડે છે જમવાનું નથી મળતું આજુબાજુના એરિયામાં ક્યાંય બી સસ્તું ફૂડ નથી મળતું એક જ સસ્તું ફૂડ હતું એમને હટાવ્યાનો અમને કંઈ વાંધો નથી પણ એની સામે કેન્ટીન બી તો લાવે આજે કેટલા દિવસ થઈ ગયા હટાવ્યા હવે તમારી શું માંગ અમારી માંગ એક જ છે કે કેન્ટીન આવે અને સ્પોર્ટ્સ નું જે છે એ સરખી રીતે કામકાજ થાય અને એને એના માટે જે બિલ પાસ થાય છે જે સાફ સફાઈ માટે લાખોના બિલ પાસ થાય તો બિલ જાય છે ક્યાં એની અંદર જતો નથી તો કોઈ યુનિવર્સિટી પ્રશાસન જાય છે બિકુલ તો અહીંયા વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે અહીંયા જે વિદ્યાર્થીઓ છે તેમણે પોતાની માંગણી મૂકી છે તેમણે કેન્ટીનની પણ વાત કરી તેમણે બહાર જે લારી ગલ્લા હતા તેની પણ તેમણે વાત કરી તેમણે આ જે મુદ્દો ઉઠાવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા જે બહાર ખાણીપીણી બહુ જ સરળતાથી મળી રહેતી હતી તે હવે તેમને નથી મળી રહી આ ઉપરાંત જે સાફ સફાઈની જો વાત કરવામાં આવે તો તેના માટે લાખો રૂપિયાની જે વાત કરવામાં આવે છે તે પણ ક્યાં જાય છે તેનો પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ વાહન આવી ગઈ છે અને આ જે પોલીસ આ વિદ્યાર્થીઓ ઉપર જે છે છે કદાચ તે કરવા જઈ રહી તો હાલ આપણે જોઈ શકીએ છીએ અહિયાં જે રીતે ચાલી રહ્યું છે અહીંયા જે મહિલા જે એક કાર્યકર હતા તેમને લઈને પોલીસ જતી રહી છે જી હા આ મહિલા કાર્યકરને લઈને પોલીસ જતી રહી છે અહીંયા બીજી બાજુ આપણે જોઈએ તો આ જે પોલીસ વાહન છે

ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ પોતાની માંગ જે છે તે રાખવા જે એ કાર્યકરો છે તે લોકો વિદ્યાર્થીના હિતમાં જે છે કેટલીક માંગોને ઉઠાવી રહ્યા છે કે જેમાં ગુજરાત યુનિવર્સિટી જે છે તેણે કેટલોક અન્યાય કર્યો છે તેવું તેમનું માનવું છે અને હાલ પણ આપણે જોયું કે પોલીસ જે છે તે બળ પ્રયોગ કરીને એક મહિલા કાર્યકર અને એક એક બે ત્રણ જેટલા જે પુરુષ કાર્યકરો હતા તેમને પણ ઉઠાવીને લઈ ગઈ છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ